નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અટલ પેન્શન યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. અટલ પેન્શન યોજના મેળવો રૂપિયા 5000 સુધીનું પેન્શન, અને એ પણ આજીવન. તો અટલ પેન્શન યોજના અન્વયની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને અટલ પેન્શન યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આ યોજના શું છે તેના વિશે માહિતી મેળવીશું. તો અટલ પેન્શન યોજના એક સરકારી યોજના છે. ભારત સરકારના PFRDA એટલે કે પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ દ્વારા જે NPSના ઢાંચા હેઠળ આ યોજનાનું કાર્યવાહી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ લોકો જ્યારે કમાતા હોય ત્યારે બચત કરાવીને વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત રકમનું પેન્શન આપવાનો છે. હવે મિત્રો, આપણે જોઈએ કે યોજના હેઠળ મળવાપાત્ર નિશ્ચિત લાભો કયા કયા છે. તો આ યોજના હેઠળ છે તે ત્રણ લાભો છે તે નિશ્ચિત રૂપે મળવાપાત્ર થાય છે, જેમાં પહેલાંથી નક્કી થયેલું ગેરંટેડ માસિક પેન્શન 60 વર્ષ પછી દર મહિને આજીવન મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો લાભાર્થીના મૃત્યુ બાદ તેના જીવનસાથીને નક્કી કરેલું ગેરંટેડ માસિક પેન્શન દર મહિને આજીવન મળશે. એટલે કે જો લાભાર્થી 60 વર્ષનો થાય છે તો તે પછી તેને આજીવન પેન્શન મળે છે. પણ જો લાભાર્થીનું મૃત્યુ થઈ જાય છે તો તેના જીવનસાથીને પણ જે નક્કી કરેલું ગેરંટેડ પેન્શન છે તે દર મહિને આજીવન મળવાપાત્ર થાય છે. અને ત્યાર પછી ત્રીજો લાભ જોઈએ તો પતિ અને પત્ની બંનેના મૃત્યુ બાદ જમા થયેલું પેન્શન ભંડોળ તેમના વારસદારને મળે છે. તો તે પેન્શન ભંડોળ છે તે 1.70 લાખથી 8.50 લાખ સુધી મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, દર મહિને એક નાની રકમ જમા કરાવવી પડે છે. આ રકમ તમારી ઉંમર અને પસંદ કરેલ પેન્શન પ્રમાણે નક્કી થાય છે. મળવાપાત્ર પેન્શનની રકમ ઓછામાં ઓછી 1000 અને વધુમાં વધુ 5000ની રહેશે. જેટલું માસિક પેન્શન નક્કી કરશો તે પ્રમાણે છે તે તમારે માસિક ભરવાની રકમ નક્કી થશે, જેમાં રૂપિયા 1000થી લઈ અને 5000 સુધીના માસિક પેન્શન માટે લાભાર્થીએ રૂપિયા 42થી લઈ અને 1554 રૂપિયા સુધી ઉંમર આધારિત ફાળો ભરવાનો રહેશે. તે રકમ તમે માસિક, ત્રિમાસિક કે પછી 6 માસિક ધોરણે ભરી શકો છો. એટલે કે આ રકમ ભરવા માટે તમે 3 અલગ અલગ ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે દર માસ ભરવા માંગતા હોય તો માસિક, ક્વાર્ટરલી ભરવા માંગતા હોય તો ત્રિમાસિક, અથવા તો 6 માસિક તમે આ રકમ ભરવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, 1 જુલાઈ 2020 પછી વર્ષમાં ગમે ત્યારે એકવાર આ પેન્શનનો સ્લેબ તમે ચેન્જ કરી શકો છો. તે પહેલા છે તે તમે વર્ષમાં માત્ર એક જ વખત એપ્રિલ માસમાં આ સ્લેબને ચેન્જ કરી શકતા હતા, પણ 1 જુલાઈ 2020 પછીથી વર્ષમાં ગમે ત્યારે એક વખત પેન્શનનો આ જે સ્લેબ છે તે ચેન્જ કરી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, આ યોજનામાં તમે વર્ષ દરમિયાન ભરેલા રૂપિયા છે તે ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવી શકો છો. જો યોજનામાં જોડાવ ત્યારે જે રકમ માસિક ભરવાની નક્કી થશે તે જ રકમ તમારે 60 વર્ષના થાવ ત્યાં સુધી ભરવાની રહેશે. એટલે કે તમે જ્યારે યોજનામાં જોડાવશો તે રકમ તમારી ફિક્સ થઈ જશે અને 60 વર્ષ સુધી તમારે તે જ રકમ ભરવાની થશે. ત્યાર પછી આગળ જોઈએ તો જેટલી નાની ઉંમરે ખાતું ખોલાવશો તેટલી ઓછી રકમ ભરવી પડશે. હવે આપણે જોઈએ કે APY એકાઉન્ટ કોણ ખોલાવી શકે, એટલે કે અટલ પેન્શન યોજના એકાઉન્ટ કોણ ખોલાવી શકે. તો મિત્રો, ભારતના દરેક નાગરિક APY એકાઉન્ટ ખોલાવી શકે છે. કોઈ પણ વેપારી કે વેપારી પાસે નોકરી કરનાર, મજૂરી વર્ગ, કંપનીના વર્કર્સ, સરકારી કે પ્રાઇવેટ નોકરી કરનાર, હાઉસવાઇફ, વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ પણ વ્યક્તિ છે ત્યાં આ APY એકાઉન્ટ ખોલાવી શકે છે. તેના માટેની વયમર્યાદા છે 18 વર્ષથી લઈ અને 40 વર્ષની વચ્ચેની વયમર્યાદા હોય તેવો કોઈ પણ ભારતનો નાગરિક હોય તેવી વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. એટલે કે 18 વર્ષથી વધુ અને 39 વર્ષ 364 દિવસ સુધીમાં તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો. એક વ્યક્તિ એક જ એકાઉન્ટ ખોલાવી શકે છે. કોઈ પણ બેંક, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
અને જો ન હોય તો તમે તે ખોલાવી અને ત્યાર પછી એપીવાય એકાઉન્ટ ખોલાવી શકો છો। આધાર નંબર અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત નથી, પણ અટલ પેન્શન યોજનાની જે અપડેટ SMS સ્વરૂપે મેળવવા માટે તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવો જરૂરી થઈ જાય છે। અને આગળ જોઈએ તો NPS ધરાવનાર પણ APY એકાઉન્ટ ખોલાવી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે APY એકાઉન્ટમાં ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય। તો મિત્રો કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફિસમાંથી APY એકાઉન્ટ ખોલાવી શકાય છે। બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે, જો નહીં હોય તો તમારે પહેલાં બચત ખાતું ખોલાવવું પડશે અને ત્યાર પછી તમે APY એકાઉન્ટ ખોલાવી શકો છો। APY એકાઉન્ટ ખોલાવવા માટેનું એક ફોર્મ આવે છે, તો તે ફોર્મ તમારે ભરવાનું રહેશે। તેની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો તમે જ્યાં બેંકમાં ખાતું ધરાવતા હોય ત્યાં જઈને તમે કહેશો તો ત્યાંથી તમને ફોર્મ પણ મળી જશે। પ્રાથમિક માહિતી, આધાર નંબર, મોબાઈલ નંબર, નોમિનેશનની વિગતો, બેંક એકાઉન્ટની વિગત અને રકમ ઓટો ડેબિટની સંમતિ છે તે તમારે આ ફોર્મમાં આપવાની રહેશે। અને ત્યાર પછી તમને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પ્રાન નંબર મળી જશે, જેની મદદથી તમે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયેલા હોય તે તમે જોઈ શકશો। મોબાઈલ નંબરમાં પણ આ બધા વ્યવહારોનો રેગ્યુલર SMS મળતા રહેશે। ત્યાર પછી આ યોજનાની કેટલીક મર્યાદાઓ છે, તો આપણે તેની મર્યાદાઓ પણ જોઈ લઈએ કે તેમાં શું લિમિટેશન છે। તો વધુમાં વધુ 5000 માસિક પેન્શન મેળવી શકાય છે, એકથી વધુ એકાઉન્ટ ખોલાવી શકાતા નથી, 18 વર્ષથી નાની કે 40 વર્ષથી મોટી વ્યક્તિ હોય તો તેઓ આ એકાઉન્ટ ખોલાવી શકતા નથી, સેવિંગ્સ એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને તેમાં પણ રકમ જમા કરાવવા માટે એક ઓટો ડેબિટનો જ વિકલ્પ ઉપલબ્ધ છે, અન્ય કોઈ વિકલ્પથી તમે આ જે રકમ છે તે ભરી શકતા નથી। અને વારસદારને જે મળતી રકમ છે તે પેન્શન ભંડોળની રકમ પણ નિશ્ચિત થયેલી છે, તો આ તેની કેટલીક મર્યાદાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો 60 વર્ષ પહેલાં APY એકાઉન્ટ ધરાવનારનું મૃત્યુ થઈ જાય તો શું? તો આવા ઘણા બધા પ્રશ્નો જે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમને થતા હોય છે, તો તેના જવાબ પણ આપણે મેળવી લઈએ। તો અહીં એકાઉન્ટ હોલ્ડરના જીવનસાથી પાસે બે વિકલ્પ હોય છે, તો આપણે બંને વિકલ્પ જોઈ લઈએ કે જે રીતે બેંકમાં પૈસા ભરાય છે તે રીતે ચાલુ રાખવા અને મૃત્યુ પામનાર એકાઉન્ટ ધારકને 60 વર્ષ થશે ત્યારબાદ જે તેના જીવિત જીવનસાથી હશે તેને માસિક પેન્શન છે તે આજીવન મળશે। અને બીજો વિકલ્પ છે એકાઉન્ટ ચાલુ રાખવાની જીવનસાથીની ઈચ્છા ન હોય અથવા તો એકાઉન્ટ ધરાવનાર અવિવાહિત હોય તો ખાતું બંધ કરાવવું પડશે અને તેમાં જમા થયેલી રકમ છે તે તેમના નોમિનીને વ્યાજ સહિત પાછી મળી જશે। ત્યાર પછી બીજો એક પ્રશ્ન પણ થતો હોય છે કે જો અન્ય જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય તો આપણે જે એકાઉન્ટ ખોલાવેલું હોય તેનું શું થશે? તો તેમાં પણ આપણને બે અલગ અલગ જવાબ મળે છે। જો તમે બીજા શહેરમાં રહેવા જાઓ છો તો APY એકાઉન્ટમાં પૈસા ઓટો ડેબિટથી જમા થાય છે, જેથી તમે તે ચાલુ રાખી શકો છો, અને જો તમારે બીજા દેશમાં રહેવા જાઓ છો તો તમારે APY એકાઉન્ટ ફક્ત ભારતના જ નાગરિકો માટે છે, જેથી કરી અને આ ખાતું તમારે બંધ કરાવવું પડશે અને જમા થયેલી રકમ છે તે તમને વ્યાજ સહિત પરત મળી જશે। ત્યાર પછી મિત્રો આપણને બીજો પણ એક પ્રશ્ન થાય કે 60 વર્ષ પહેલાં જો આપણે APY એકાઉન્ટ ખોલાવેલું હોય તે બંધ કરાવવું હોય તો બંધ કરાવવાની પરવાનગી મળી જાય છે અને તેના માટે એક ફોર્મ ભરવું પડે છે અને તમારી જે જમા થયેલી રકમ છે તે રકમ વ્યાજ સહિત તમને પરત મળી જાય છે અને સરકારનો ફાળો હશે અને તેના પર મળેલું વ્યાજ હશે તે તમને પરત મળશે નહીં, માત્ર જે તમારી રકમ જમા થયેલી હશે અને તમારી રકમ પર જે વ્યાજ હશે તેટલી જ રકમ તમને પરત મળવાપાત્ર થશે અને એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જીસ છે તે તેમાંથી કપાઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ તો ઓટો ડેબિટ સમયે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો શું થશે? તો તેમાં આપણે જોઈએ તો જે મહિનામાં પૈસા કપાવવાના હોય તેની છેલ્લી તારીખ સુધીમાં પૈસા જમા કરાવી અને APY એકાઉન્ટમાં પૈસા ભરી શકો છો, પણ તમે ત્રિમાસિક કે 6 માસિકના કિસ્સામાં છે તે પ્રથમ મહિનાની છેલ્લી તારીખ સુધી તે પૈસા ભરી શકો છો અને જો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો તે ચૂક એટલે કે ડિફોલ્ટ ગણાશે અને તેની પેનલ્ટી કે દંડ વ્યાજ ગણાશે અને તે તમારે કપાઈ જશે। ત્યાર પછી ઓટો ડેબિટ સમયે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય
तो व्याज के दंड पेनल्टी नीचे मुजब 1 रुपया थी लई अने 10 रुपया सुधी प्रतिमास रहेशे। तो अहीं आपने टेबल दर्शावेल छे जेमां पहली कॉलम में मासिक फाड़ो छे अने बीजी कॉलम में विलंबित चुकवणी माटे वधारानी रकम प्रतिमास लखेल छे, जेमां 100 रुपया सुधीनी चुकवणी माटे 1 रुपयानो विलंबित चार्ज लागशे, 101 થી 500 રૂપિયા સુધીની ચૂકવણી માટે 2 રૂપિયાનો વિલંબિત ચાર્જ લાગશે પ્રતિમાસ, અને 501 થી લઈ અને ₹1000 સુધી જે 5 રૂપિયા પ્રતિમાસ લેખે વિલંબિત ચાર્જ ચૂકવવાનો થશે, અને છેલ્લે જોઈએ તો 1001 થી લઈ અને તેના ઉપર જે છેલ્લે 1554 સુધી છે તે તમારે 10 રૂપિયા પ્રતિમાસ લેખે વિલંબિત ચૂકવણી કરવાની રહેશે, અને આ વ્યાજ દંડ કે પેનલ્ટીની રકમ છે તે પેન્શન ભંડોળમાં જમા થશે। એપીવાય એકાઉન્ટમાં પૈસા ભરતા જ નથી તો શું થશે? તો 6 મહિના પછી તે એકાઉન્ટ ફ્રીજ થઈ જશે અને 12 મહિના પછી છે તે ખાતું નિષ્ક્રિય થઈ જશે। પણ માનો કે કોઈ 24 મહિના સુધી તે એકાઉન્ટમાં પૈસા ભરતા નથી તો તેમનું ખાતું છે તે કાયમી બંધ થઈ જશે, જેથી ભરવાની રકમ ઓટો ડેબિટ થઈ શકે તેટલા રૂપિયા હંમેશા બેંક એકાઉન્ટમાં રાખવા જોઈએ। ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો નોમિનેશન એટલે કે વારસદારની માહિતી આપવાની હોય છે, જેમાં ફોર્મમાં નોમિનીની માહિતી આપવી ફરજિયાત હોય છે। વિવાહિતના કિસ્સામાં જીવનસાથી છે તે ડિફોલ્ટ નોમિની ગણાશે અને અવિવાહિતના કિસ્સામાં અન્ય કોઈને નોમિની બનાવી શકાય છે, પણ લગ્ન થતાની સાથે જીવનસાથીની માહિતી આપવાની રહેશે। આ ઉપરાંત મિત્રો આ યોજના માટે એક ટોલ ફ્રી નંબર પણ છે, જો તમને કંઈ તકલીફ હોય તો તમે તે ટોલ ફ્રી નંબર પરથી તમે માહિતી મેળવી શકો છો। તો અટલ પેન્શન યોજનાની લગતી મદદ માટે ટોલ ફ્રી નંબર છે 1800110069, આ નંબર ઉપર કોલ કરી અને તમે અટલ પેન્શન યોજનાને લગતા તમારા પ્રશ્નોને જવાબ મેળવી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ, વંદે માતરમ।